આજે રુઝાનજી જણાવશો કે જો વાત કરવામાં આવે સુગ્નય સ્વામીની તો તેઓની ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને તેઓનું આપે પણ હમણાં જ યુટ્યુબ ઉપર જે વિડીયો તેઓએ મૂક્યો હતો વાયરલ થયો તે પણ જોયો હશે. તેઓ તેમાં પોતાનો બચાવ કહી રહ્યા છે, એક બાજુ રડી રહ્યા છે. તેઓનું કહેવું છે કે ચોક્કસથી મારો આ રીતનો આશય ન હતો. જે દીકરી છે તે કદાચ તેઓએ જણાવ્યું હતું કે માનસિક રીતે બીમાર છે, તેઓને બચાવવાનો તે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અચાનક જ તેઓના પરિવાર દ્વારા અને તેમજ તે દીકરી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે અમારી સાથે હવે તેમને લગ્ન કરવા છે દીકરીને. તો આ રીતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓએ પણ જણાવ્યું કે જે રીતે એક વીંછી હોય છે તે પોતાનું જે ગુણધર્મ હોય છે તે નથી છોડતો ડંખ મારવાનો, તો હું આટલા વર્ષોથી જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ છું તો હું મારો ગુણધર્મ કઈ રીતે ભૂલી શકું? આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે જે એમને મેં અત્યારે પેલો વિડીયો જોયો નથી, પણ થોડા ગ્લિમ્સીસ કેમ જોયા હતા તો કઈક રડ્યા હતા, તર્યા હતા અને બધું કર્યું હતું, ફાઇન. આઈ મીન હવે એ કેટલું સાચું જૂઠું આપણે અત્યારે ના કહી શકીએ, પણ અગર એ પહેલો પોઈન્ટ એ છે કે અગર એ આટલા મેચ્યોર્ડ માણસ છે, રાઈટ, જયારે તમે સાધુનો આપને સ્પેશિયલી સ્વામિનારાયણની વાત કરું છું, અને જયારે તમે લો એટલે બાય ડિફોલ્ટ પેલું લેડીઝ વાળું તો આવી જ જતું હોય, પછી તમે એમાં તમે આવી રીતે ફસો અને પછી કહો કે હું પેલીને હેલ્પ કરવા જતો હતો, તો હેલ્પ તમે કઈ લેવલ્સ પર કરવા જાઓ છો અને કેવી રીતે કરવા જાઓ છો એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે તમે તમારા જાતને બચાવવા તમે બધું હ્યુમેનિટી દેખાડવાની કોશિશ કરો છો કે હું હેલ્પ કરવા જતો હતો. એટલે હેલ્પ કરવાનો મતલબ એ નથી કે તમે આવી સેક્સ લીલા કરો, બીજી રીતે બી હેલ્પ થાય છે, અને એ રીતની હેલ્પ સાધુ પાસે એ રીતની હેલ્પ એક્સપેક્ટ કરાય, સેક્સ લીલા વાળી હેલ્પ ના એક્સપેક્ટ કરાય. એટલે તમે અગર એને હેલ્પ કહેતા હો તો ઓબ્વિયસલી યુ આર રોંગ. અને પછી હવે તમે રડી તતરીને તમારો પક્ષ પેશ કરો છો, પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર તમારે ઇટ્સ ઓકે, અગર તમે બી હ્યુમન બિંગ છો, મારે એવું માનવું છે કે બધા હ્યુમન બિંગ છે, વી રિસ્પેક્ટ દેટ, અને તમારે અગર એક પેલી બારવાલાની લાઈફ જીવી હોય તો તમે જીવી શકો છો. અને આઈ એમ શ્યોર પેલા બેનને બી જે રીતે વાત ચાલતી હતી ને જેટલું ખબર પડી રહી છે કે બેનને બી આઈ મીન લગ્નની તો કઈ વાત ચાલતી હતી જ, તો તમે એ છોડીને કરી શકો છો, એમાં તમે કઈ ખોટા નહીં મનત, કારણ કે ઇટ્સ ઓકે. ઘણા રાજા મહારાજાઓ રહીને ત્યાગીને સાધુ બન્યા છે, અને ઘણા સાધુઓ ત્યાગીને પાછા નોર્મલ લાઈફમાં આવ્યા છે, એટલે એમાં કશું ખોટું નહોતું. પણ આ રીતનું તમે જે કરો છો ને તમારો શું કે કામ કર્યા પછી તમારું પલડું ઝાટકો છો, એ ખોટી વાત છે. ને હવે આવા મગરમચ્છવાળા આંસુ નાખશો એનાથી જે સત્ય છે એ છુપાવવાનું નથી. સત્ય તો એ જ છે કે તમે એક દુષ્કર્મ કર્યા છે, તમે છોકરીને ભલે ઇમોશનલી હોય, મે બી હું એક સ્ટેપ આગળ બોલું છું કે મે બી એ કન્સેન્ટ હોય એ વખતે, એમાં ના નથી, પણ એના પછી કન્સેન્ટ ના પછી બી, કારણ કે હજી તો કોર્ટ બી કહે છે કે તમે એકવાર કન્સેન્ટ કરો છો અને એના પછી તમે એને ના કરો છો તો એ બી તમારો જુરુમ કહેવાય છે. એટલે કમિંગ બેક, હવે તમે હવે રડી બડીને એનાથી ઇટ ડઝન્ટ સોલ્વ ધ મેટર, યુ વિલ હેવ ટુ સી ટુ ઇટ કે તમે જે ઇનજસ્ટિસ કરી છે. હવે તમે વિચારશો કે અમે આ માલાના જાપ કરશું, કારણ કે વચ્ચે મને આજ કહ્યું કે છોકરાઓ તેવા કે ભાઈ એ લોકો તાંબાના લોટા કહેવાય, કે ભલે કઈ બી કરે પણ પેલો તાંબાનો લોટોને ધોઈ નાખો તો તાંગા લોકો ચોખ્ખો થઈ જાય. એટલે આ મેન્ટાલિટીથી તમે કામ કરો છો કે ભાઈ અમે જાપ બાપ કરશું એટલે અમે ચોખ્ખા થઈ જઈશું, તો સાહેબ આને ચોખ્ખું ના કહેવાય. ને આના લીધે આ જે સ્વામીજીના લીધે એમનો આખું સંપ્રદાયનું નામ બદનામ થાય છે. એટલે મને એક સરપ્રાઇઝિંગ લાગે છે કે આટલું જે ધર્મિષ્ઠ સેક્ટ છે એ લોકોએ તો એક સ્ટેન્ડ લેવું જોઈતું હતું. આટલું કીધા પછી કાઢીઓ એ નીકળી ગયો અલગ સ્ટોરી છે, પણ જેમ આઈ અન્ડરસ્ટેન્ડ, જાણે પોલિટિશિયન્સ માટે જ કહું છું કે એ લોકોની ભલે બધી બહેનો માટે બહુ પ્રેમ થતા હોય એ લોકોને કે બહેનો એમ્પાવરમેન્ટ સારું ના હતું, પણ એમના પાર્ટી વાળો કોઈ કરે તો બધા ચૂપ બેસી જાય. એવી રીતે અનફોર્ચ્યુનેટલી આમાં બી આવું થયું છે. એટલે આઈ એમ વન્ડરિંગ કે જેને પણ આપણે રિસ્પેક્ટ કરીએ છીએ એઝ અ સંપ્રદાય, અને તમે અગર એના વડીલો આ સ્ટેપ નહીં લેશે તો બીજું કોણ લેશે? અને અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર ન્યાય નહીં થશે દીકરીને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે લેટ અસ એક્સેપ્ટ દેટ. ખાલી આ સંપ્રદાય નહીં, બીજા ઘણા સંપ્રદાયમાં આપણા જ્યોતિન્દ્ર સ્વામીજી બેઠા છે, એમને ખબર છે, વિથ ડ્યુ રિસ્પેક્ટ, કે ઘણા સંપ્રદાયોમાં આવું બધું થાય છે, બંધ બહારને થાય છે, યા પેલું શું કહેવાય છુપ્પું છુપ્પું થાય છે, અને બધું કન્સેન્ટ સાથે થાય છે, પણ ઘણી વાર આ બહાર આવે છે કારણ કે ત્યાં ક્યાંક આવા પ્રોબ્લેમ્સ થાય છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ટુ સી ટુ ઇટ કે આને એક વ્યવસ્થિત આનું એક એક્ઝામ્પલ બનાવવા આવે, તાકી આવી રીતે મિસયુઝ ના થાય બહેનો. જી.